नमस्कार मित्रों, हूँ हरिवदन चौकसी, आप सौनु स्वागत करूँ छूँ। मित्रों, आजना वीडियो में आप सौनु खूब खूब स्वागत। मित्रों, दर शनिवारे 11 वागे आपने एक वीडियो जोईए छे, नानी सरखी भूत कथा सांभळी छे, जेनाथी आपने अपना जीवन ने सफल बनावा माटेना सरल उपायों मळे छे। तो मित्रों, आजे पण आपने एवी चोक्कस माहिती मेळवीए કે આજનો જે વિડિયો છે તેમાં એનું એક સાર છે કે આપણે આપણા શરીરને વશમાં રાખવું જોઈએ તો ચોક્કસ આપણે આપણા જીવનમાં ઘણા બધા લાભ મેળવી શકીએ છીએ। તો મિત્રો, આના માટે આપણે એક નાની સરખી વાર્તા સમજીએ જેમાંથી બહુ સારો બોધ આપણને મળી શકે છે। તો મિત્રો, વાર્તાની શરૂઆત કરીએ। તો મિત્રો, એક સમયમાં રાજા ભોજ અને એના મંત્રી નગરચર્યાએ નીકળા, નગરમાં ચક્કર મારવા નીકળા, ધીરે ધીરે જતા હતા। રાજાએ એક વ્યક્તિને જોયો, એક ઝાડ નીચે એક વ્યક્તિ આરામથી જમીન પર સૂતેલો અને ઘસઘસાટ ઊંઘતો હતો, નસકોરા બોલતા હતા। અને જોઈને રાજાએ મંત્રીને કીધું કે ભાઈ, આ માણસ અહીંયા આટલો આરામથી સૂતેલો છે, નથી એની નીચે પાથરનું, નથી ગાદલું, ઉબડખાબડ જમીન છે, જમીન પણ સીધી નથી, અને ત્યાં માણસ સૂઈને નસકોરા બોલાવે છે। તો રાજા ભોજને આશ્ચર્ય થયું કે આ માણસ આવી જગ્યા પર કેવી રીતે ઊંઘી શકે અને એ પણ નસકોરા બોલાવતો। મંત્રીએ રાજાને એવું કીધું કે મહારાજ, માણસ જે રીતે જીવતો હોય એ પરિસ્થિતિમાં એનું શરીર એને સાથ આપે છે અને એવી જ રીતે જીવતા શીખી જાય છે। જીવનની જે પરિસ્થિતિ છે એને જીવન જીવતા એ આવી પરિસ્થિતિમાં શીખી જાય છે કે ભાઈ, જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં હું જીવી લઉં। રાજા કે ભાઈ, મને તારી વાતમાં સમજણ નહીં પડી। તો મંત્રીએ એવું કીધું કે મહારાજ, જો તમે સહમતિ આપો, અનુમતિ આપો તો હું એક પ્રયોગ કરવા માગું છું, એ પ્રયોગથી તમને આ બાબતનો જવાબ બી મળી જશે અને સમજણ પણ પડી જશે। રાજાને સમજણ નહોતી પડી એટલે રાજાએ કીધું, ભાઈ મંજૂર છે, કર પ્રયોગ। એટલે મંત્રીએ પેલા માણસને ઉઠાડ્યો ને એને એવું કીધું કે ભાઈ, ઊભો થા, તારે અમારી સાથે આવવાનું છે, આજથી તારે કોઈ કામકાજ નથી કરવાનું, મહેલમાં આવવાનું છે, મહેલમાં રહેવાનું છે, અમે તને બધી સુખ સગવડ કરી આપીશું। પેલો માણસ રાજી થઈ ગયો, મંત્રીને રાજા સાથે મહેલમાં આવ્યો, મહેલમાં એના માટે એક સુંદર રૂમ સજાવાયો, પલંગ, રેશમી ગાદલું, ખાવા પીવાનો સામાન બધું જ એને ત્યાં મળવા માંડ્યું। આ વ્યક્તિને અહીંયા મજા આવી ગઈ, આ માણસને બધી જ તમામ ઉત્તમ સગવડો મળવા માંડી, સુવા માટે સરસ પલંગ, મલમલનું ગાદલું, તકિયા બધું એને મળ્યું, બે ટાઈમ સરસ ખાઈને માણસ મહેલમાં જીવવા માંડ્યો। આ બધું ચાલતું હતું, એને ધીરે ધીરે આની આદત પડી ગઈ। પછી થોડા દિવસ પછી મંત્રીએ એનું મલમલનું ગાદલું હટાવી નાખ્યું અને રૂના ગઠ્ઠાવાળું ગાડલું એની જગ્યા પર પથરાયું। આ કામ પૂર્ણ થયું, પેલા માણસે આ રાત પેલા ગઠ્ઠા જે હતા રૂના એવા ગાડલા પર વિતાવી। સવારે મંત્રીએ એને દરબારમાં બોલાવ્યો, દરબારમાં બોલાવ્યો તો એની આંખ લાલ ચોળ હતી। રાજા ભોજે એને પૂછ્યું કે ભાઈ, આજે તારી પરિસ્થિતિ કંઈ સારી નથી દેખાતી, ઉજાગરો કર્યો છે, તારી આંખો લાલ ચોળ છે। તો પેલા વ્યક્તિએ કીધું કે હા મહારાજ, હું આખી રાત ઊંઘી નથી શક્યો, ગાડલામાં કંઈક હતું મને વાગતું હતું, જમીન પર સુવાનો પ્રયાસ કર્યો તો જમીન બહુ કડક હતી, મને ઊંઘ નહીં આવી। આનો જવાબ સાંભળીને મંત્રીએ રાજાને કીધું કે મહારાજ, આ પ્રયોગથી તમને તમારો જવાબ મળી જવો જોઈએ, અને જવાબ મળી જ ગયો હશે। જે માણસ ઉબડખાબડ ઊંચી નીચી જમીન પર ગાદલા કે પાથરના વગર સૂઈ શકતો હતો, નસકોરા બોલાવી શકતો હતો, એ જ માણસને થોડાક દિવસ આરામપ્રિય જિંદગી મળી
અને આ આદત પછી એ સીધી જમીન પર પણ નથી સૂઈ શકતો તો આ માણસને ગાડલા પર ઊંઘની આવી કડક જમીન પર ઊંઘની આવી કારણ કે એની આદત બદલાઈ ગયેલી તો મિત્રો આપણા સૌના જીવનમાં પણ આ એક વાત છે આપણે આપણા શરીરને જેટલી સુવિધા આપીએ છીએ શરીર એ જ પ્રમાણે જીવવાની કોશિશ કરશે એ જ પ્રમાણેની આદત એ શરીરને પડે છે આપણું શરીર આપણી પર કબજો જમાવે એના કરતાં આપણે શરીર પર કબજો જમાવીને આપણે જોઈએ તેવું કામ આપણે એની પાસે ન લઈ શકીએ ચોક્કસ લઈ શકાય આપણે માનવી છે ભગવાને આપણને બહુ બધી સુવિધાઓ આપી છે વિચાર કરવાની તાકાત આપણા આયોજન કરવાની તાકાત આપણા જીવનમાં બદલાવ લાવવાની કુટેવને સુધારવાની તાકાત મનુષ્ય કરી શકે છે તો ચોક્કસપણે આપણે આપણા શરીરની એવી કોઈ આદત નહીં પાડવી જોઈએ જેનાથી આપણને દુઃખ થાય આપણે એવા નિયમો પાળવા જોઈએ કે આપણે બદલાતા નિયમો અનુસાર આપણા જીવનને જીવી શકીએ અને આપણા શરીર પાસે આપણે જોઈતું કામ આપણે કરાવી શકીએ તો બહુ મહત્ત્વનો બોધ છે તો મિત્રો જે લોકો બહુ જ સુખ સગવડમાં જીવે છે એ લોકો માટે કદાચ કોઈક વખત ન કરે નારાયણ ખરાબ સમય આવે ત્યારે માણસ પીડા અનુભવે છે તો જીવનમાં વધારે પડતી સુખ સગવડ આપણા જીવનને બરબાદ કરી શકે છે અને આપણું શરીર આપણી પર કબજો જમાવે તેના કરતાં પહેલાં આપણે એની પર કબજો જમાવીને આપણા જીવનને બદલવું જોઈએ તો મિત્રો આવી નાની નાની બોધ કથાઓ આપણા ગુજરાતી સાહિત્યમાં ઢગલા બંધ પડેલી છે સમજો જીવનમાં જોડો એમાંથી બોધ લો અને ખાસ મિત્રો તમારી નવી પેઢીને આની સમજણ આપશો તો ચોક્કસ તમને એમાં સારામાં સારા ફાયદા મળશે મિત્રો આના માટે આપણા ગુજરાતના બહુ જ મશહૂર નામાંકિત જે લેખક હરીન્દ્ર દવે એમને બે લાઈન લખેલી છે આંસુ પી ગયો છું મને ખ્યાલ પણ નથી એક રણ તરી ગયો છું મને ખ્યાલ પણ નથી ચોક્કસપણે મિત્રો જેવી આદત આપણે આપણા શરીરને બાળશું એવું જ વળતર આપણું શરીર આપણને આપશે એ જ કક્ષામાં આપણે જીવન જીવવા માટે શરીર મજબૂર કરશે તો ચોક્કસપણે શરીરને સુખ સગવડ આપવાની જે તમારી ઘેલછા છે એને બંધ કરો અને એની પર આપણા શરીર પર આપણો કબજો હોય એવી પ્રવૃત્તિઓ જીવનમાં જોડજો તો મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે તો હું હરિવદન ચોકસી આપ સૌની રજા લો ફરી મળીએ આવતા શનિવારે 11 વાગે આ જ ચેનલ પર તો ચાલો બદલીએ જિંદગી નમસ્કાર મિત્રો.